વિરામ બાદ સ્વાગત. ગુજરાતના ગૌરવ સમાન 23 સિંહોના મોત થઈ ચૂક્યા છે ત્યારે તેને લઈને જ મહત્વપૂર્ણ સમાચાર. ગરખાણીયા રેન્જમાં જે 23 સિંહોના મોત થયા હતા તેઓના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. મોતને ભેટેલા 23 સિંહોના અગ્નિ સંસ્કાર કરાયા છે. 16 સાવજોને જસાધાર એનિમલ કેર સેન્ટર માગરીતા અપાયા હોવાની પણ જાણકારી છે. આપને જણાવી દઈએ કે 23 સિંહો મોતને ભેટ્યા છે ત્યારે આ તમામ સિંહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મહેન્દ્ર બગડા પાસેથી. મહેન્દ્ર, વધુ જાણકારી. વિધિ, 23 સિંહોના જે મોત થયા અને છેલ્લા લગભગ 20 દિવસથી આ સિંહોના અલગ અલગ જગ્યાએ સેમ્પલ મોકલવામાં આવતા હતા, અલગ અલગ જગ્યાએ વિશેરા મોકલવામાં આવતા હતા. હવે બધા જ રિપોર્ટ વન વિભાગ પાસે કદાચ આવી ગયા છે, એટલે સિંહોને હંમેશા મોટે ભાગે સિંહોનું જયારે મૃત્યુ થાય છે ત્યારે એમને ખૂબ સન્માનપૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ પૈકી 16 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર છે ત્યાં નજીકમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જે 3 સિંહ બાળકો હતા, બચ્ચાઓ, એમને જે ઘટના સ્થળે જ એમને ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઉપરાંત વન વિભાગની એક ભૂતિયા બંગલા તરીકેની જગ્યા છે ત્યાં બાકીના સિંહોનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. એટલે હવે તમામ 23 સિંહોનો જે પ્રતિવાદ, એમના જે પોસ્ટમોર્ટમ, પછી એમના નમૂના, એ બધે વન વિભાગ પાસે કલેક્ટ થઈ ગયા છે. ગઈકાલે ફોરેનથી કોઈ એક્સપર્ટ આવવાની પણ માહિતી મળી હતી, જોકે વન વિભાગ હજુ પણ ટ્રાન્સપરન્સી રાખતો નથી, કોઈ જ માહિતી આપતા નથી શું કરી રહ્યા છે. અફરાતફરીમાં છે, અમેરિકાથી વેક્સિન મંગાવી દે છે, ક્યારેક ફોરેનના કન્સલ્ટન્ટને આવ્યાની વાત કરે છે. અને આ સૌની વચ્ચે 23 સિંહોને પંચમહાભૂતમાં વિલીન કરી દેવામાં આવ્યો. જી મહેન્દ્ર, આભાર સમગ્ર જાણકારી બદલ. તો મોતને ભેટેલા 23 સિંહોના અગ્નિ સંસ્કાર અલગ અલગ જગ્યાઓએ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દલખાણીયા રેન્જમાં 26 સિંહોના પરિવારમાંથી 23 સિંહોના મૃત્યુ થઈ ચૂક્યા છે ત્યારે તેઓને ખૂબ જ સન્માન સાથે વિદાય આપવામાં આવી.